हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज आप एडवांस मैनेजमेंट एकाउंटिंग में तमारे जे बीजो चैप्टर छे तेनो दाखलो 2019 में जे पूछवा आया तो बीजो, तो आज आप तेनो सॉल्यूशन करावाना छे। आना आगोना वीडियो में आप 2018 में जे दाखलो पूछवा आया तो स्टार कॉर्पोरेशन करीने तेनो आपणे सॉल्यूशन करायेलू छे। ते वीडियो तमे हजी सुधी न जोयो होय तो जोई लेजो। तो आज आप 2019 जो बीजो दाखलो है डेल्टा कॉर्पोरेशन कर, तो सॉल्यूशन करावाना छे। तो आप सौ प्रथम रकम जोईशुं त्यार बाद सॉल्यूशन करीशुं। तो आज वीडियो में एंड सुधी बना रहेजो। जो आ वीडियो तमने हेल्पफुल थाय तो वीडियो ने लाइक कर दीजो। तो चलो स्टार्ट करिए। तो सौ प्रथम आप जोईए तो डेल्टा कॉर्पोरेशन रोकाण करवा माटे बे परस्पर निवारक प्रोजेक्ट्स ने ध्यान में ले छे, प्रोजेक्ट ए अने प्रोजेक्ट बी। प्रोजेक्ट ए नु शुरुआत नु रोकाण 3,40,000 नु छे, ज्यारे प्रोजेक्ट बी मां शुरुआत नु रोकाण 3,30,000 नु छे। एटले के डेल्टा कॉर्पोरेशन रोकाण करवा माटे बे प्रोजेक्ट ने ध्यान में ले छे के कया प्रोजेक्ट में रोकाण करूँ। तो जो प्रोजेक्ट ए में रोकाण करवू होय तेनी तो तेनी माटे शुरुआत नु रोकाण 3,40,000 नु छे, अने प्रोजेक्ट बी में रोकाण करवू होय तो तेनी माटे 3,30,000 शुरुआत नु रोकाण छे। त्यार पछी आपणे जोईए तो के निश्चितताना समकक्ष अभिगम द्वारा रोकाणना जोखमोनुं मूल्यांकन करवामां आवे छे। ट्रेजरी बिलनो उपदर 8% आपेलो छे अने चोखा रोकड़ प्रवाहनी अंदाजित किंमत अने तेने निश्चितताना समकक्ष आंक नीचे मुजब आपवामां आवेलो छे। तो सौ प्रथम आपणे जोईए तो के प्रोजेक्ट ए अने प्रोजेक्ट बी। तो सौ प्रथम आપણને 3 વર્ષ માટેની માહિતી આપેલી છે અને પ્રોજેક્ટ એ માટેનો રોકડ પ્રવાહ આપેલો છે પ્રથમ વર્ષે 1,80,000, બીજા વર્ષે 2,00,000 અને ત્રીજા વર્ષે પણ 2,00,000। ચોક્કસ સમકક્ષ કિંમત આપેલી છે 0.8, 0.7 અને 0.5। તેવી જ રીતે પ્રોજેક્ટ બી માટે આપણે જોઈએ તો તેનો રોકડ પ્રવાહ આપેલો છે પ્રથમ વર્ષનો 1,80,000, બીજા વર્ષે 1,80,000 અને ત્રીજા વર્ષનો 2,00,000 અને ચોક્કસ સમકક્ષ આંક આપણને આપેલો છે 0.9, 0.8 અને 0.7। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને 5% વટાવ દરનું વર્તમાન મૂલ્ય આપેલું છે, પ્રથમ વર્ષનું 0.952, બીજા વર્ષનું 0.907 અને ત્રીજા વર્ષનું 0.864। ત્યાર પછી આપણને કહેવામાં આવેલું છે કે કયા પ્રોજેક્ટનો સ્વીકાર કરવો જોઈએ, તો તે આપણે જણાવવાનું છે પ્રોજેક્ટ એનો સ્વીકાર કરવો જોઈએ કે પ્રોજેક્ટ બીનો, અને કયા પ્રોજેક્ટ વધારે જોખમી છે કેમ, તો આપણે બંને પ્રોજેક્ટમાંથી કયો પ્રોજેક્ટ વધારે જોખમી છે અને શા માટે તે આપણે કારણ આપવાનું છે। તો ચાલો આપણે આનું સોલ્યુશન કરાવીએ। તો સૌ પ્રથમ આપણે વર્તમાન ચોખ્ખા વર્તમાન મૂલ્યની ગણતરી કરવાની થશે। તો તમારે આ રીતે સૌ પ્રથમ ડેલ્ટા કોર્પોરેશનના ચોપડામાં જરૂરી ગણતરી કરવાની છે। પ્રોજેક્ટ એ માટે વર્તમાન મૂલ્યની ગણતરી કરતું કોષ્ટક તૈયાર કરવાનું છે। તો સૌ પ્રથમ કોષ્ટક તૈયાર કરવા માટે સૌ પ્રથમ આપણે વર્ષનું ખાનું આવશે, ત્યાર પછી આપણે જે રોકડ પ્રવાહ આપેલો છે દાખલામાં તે આપણે ધ્યાનમાં લઈશું પ્રોજેક્ટ એ માટેનો, ત્યાર પછી આપણે જે ચોક્કસ સમકક્ષ કિંમત આપેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું, આ બંનેનો ગુણાકાર કરશું તો આપણને ચોક્કસ સમકક્ષ રોકડ પ્રવાહ મળશે। ત્યાર પછી જે 5% વટાવ દરનું વર્તમાન મૂલ્ય આપેલું છે તે આપણે લખીશું, તેની સાથે રોકડ પ્રવાહનો ગુણાકાર કરીશું વટાવ દર સાથે, તો આપણને વર્તમાન મૂલ્ય મળશે 5% વટાવ દરે। ત્યાર પછી તેવી જ રીતે 8% ટ્રેજરી બિલનો ઉપદર આપણને આપેલો છે અહીં, તો તેને આપણે ગણતરી કરીને લખીશું 8% ઉપદર, અને ત્યારબાદ આ જે રોકડ પ્રવાહ છે તેની સાથે ટ્રેજરી બિલનો ગુણાકાર કરીશું તો આપણને વર્તમાન મૂલ્ય મળશે। તો સૌ પ્રથમ આપણે વર્ષ લખી દઈએ, તો આપણને 3 વર્ષની માહિતી આપેલી છે તો માટે 3 વર્ષ આવશે। ત્યાર પછી રોકડ પ્રવાહ આપણને આપેલો છે પ્રોજેક્ટ એ માટેનો 1,80,000, 2,00,000 અને 2,00,000, તો આપણે લખી દઈશું 1,80,000, 2,00,000 અને 2,00,000। ત્યાર પછી ચોક્કસ સમકક્ષ આંક આપણને આપેલો છે દાખલામાં 0.8, 0.7 અને 0.5, તો તે આપણે લખી દઈશું બેઠે બેઠો 0.8, 0.7 અને 0.5। સાવ સહેલો દાખલો છે, જે આપણને રકમ આપેલી છે તે જ આપણે 1 બાય 1 મૂકવાની છે, તો આ બંનેનો ગુણાકાર કરીશું તો 1,80,000 ગુણ્યા 0.8, તો આપણને 1,44,000 મળશે।
तेज रीते 2 लाख गुणिया 0.7 तो अपने 1,40,000 मल से। तेज रीते तीजा वर्षे आप जो तो 2 लाख गुणिया 0.5 एट 1 लाख मल से चौक्स समकक्ष रोकड़ प्रवाह। त्यार पछी आपने जो 5% वटाव दर वर्तमान मूल्य आपेलू है, 5% वटाव दर वर्तमान मूल्य 3 वर्ष में आपेलू है 0.952, 0.907, 0.864 तो आप लखी दईसू 0.952, 0.907, 0.864। त्यार पछी चौक्स समकक्ष रोकड़ प्रवाह साथ वटाव दर गुणाकार करीशू एटले कि 1,44,000 गुणिया 0.952 तो आपने वर्तमान मूल्य मळशे प्रथम वर्षनुं 1,37,000 अने 88 रुपया। तेवी रीते बीजा वर्षे आपणे गणतरी करीशुं तो 1,40,000 गुणिया 0.907 तो आपणने वर्तमान मूल्य 1,26,980 मळशे। तेवी रीते तीजा वर्षे आपणे जोईए तो 1 लाख गुणिया 0.864 तो आपणने 86,400 रुपया मळशे। त्यार पछी आनो टोटल करीशुं तो आपणने कुल वर्तमान मूल्य मळशे 5% वटाव दरे 3,50,468। त्यार पछी आपणे 8% ट्रेजरी बिलना उपज दरे गणतरी करीशुं वर्तमान मूल्यनी तो आपणने दाखलामां कहेवामां आवेलुं छे कि ट्रेजरी बिलनो उपज दर 8% छे तो ट्रेजरी बिलनो उपज दर 8% छे तो माटे आपणे 8% ट्रेजरी बिलना उपज दरनी गणतरी करीशुं। तो सौ प्रथम आपणे जेम पहेला चेप्टरमां गणतरी करता था वटाव दरना वर्तमान मूल्यनी तेवी ज रीते करीशुं। तो 8% आपणे कीधुं छे तो माटे 100ना छेदमां आपणे 108 करीशुं। जो आपने 10% ने ट्रेजरी बिल नो उपज दर कहेवामां आव्यो होय दाखलामां तो आपणे 100ના છેદમાં 110 લેવાના, તેવી જ રીતે 15% કીધું હોય તો 100ના છેદમાં 115 લેવાના, આ રીતે ગણતરી કરવાની। તો 100ના છેદમાં 108 લઈશું અને બરાબર દબાવીશું, આપણને 0.925 એટલે કે 0.926 આપણે ધ્યાનમાં લઈશું તો 0.926 આપણને પ્રથમ વર્ષનો મળશે ટ્રેજરી બિલનો ઉપજ દર। તેવી જ રીતે બીજા વર્ષનો આપણે ગણતરી કરવી હોય તો આપણે ફરીથી બરાબર દબાવીશું તો આપણને બીજા વર્ષ માટે 0.857 મળશે, તો 0.857 આપણે ધ્યાનમાં લઈશું। તેવી જ રીતે ત્રીજા વર્ષની ગણતરી કરવા માટે આપણે ફરીથી બરાબર દબાવીશું તો આપણને ત્રીજા વર્ષનો મળશે 0.993 કે 94 તો આપણને 0.794 મળશે। તો આ રીતે ટ્રેજરી બિલના ઉપજ દરની ગણતરી કરવાની છે। હવે આપણે જે ચોખ્ખો રોકડ પ્રવાહ છે ચોક્કસ સમકક્ષ નો તેની સાથે આપણે 8% ટ્રેજરી બિલના ઉપદરની ગુણાકાર કરીશું તો આપણને વર્તમાન મૂલ્ય મળશે 1,44,000 ગુણ્યા 0.926 તો આપણને 1,33,344 મળશે। તેવી જ રીતે બીજા વર્ષ માટે આપણે 1,40,000 ગુણ્યા 0.857 તો આપણને 1,19,980 મળશે, અને તેવી જ રીતે ત્રીજા વર્ષ માટે આપણે જોઈએ તો ચોક્કસ સમકક્ષ રોકડ પ્રવાહ 1 લાખ છે અને 8% ટ્રેજરી બિલનો ઉપજ દર 0.794 તો આપણને 79,400 મળશે। ત્યાર પછી આ ત્રણનો ટોટલ કરીશું તો આપણને 8% ટ્રેજરી બિલના ઉપજ દરે કુલ વર્તમાન મૂલ્ય 3,32,724 મળશે। તો આ રીતે આપણે કુલ વર્તમાન મૂલ્યની ગણતરી કરવાની હતી 5% વટાવ દરે અને 8% ટ્રેજરી બિલે। તો હવે આપણે ચોખ્ખા વર્તમાન મૂલ્યની ગણતરી કરીશું તો તે માટેનું સૂત્ર મૂકીશું કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય કુલ વર્તમાન મૂલ્ય માઇનસ કુલ રોકાણ। તો સૌપ્રથમ 5% વટાવ દરે આપણે ગણતરી કરીશું ચોખ્ખા વર્તમાન મૂલ્યની, તો 5% વટાવ દરે કુલ વર્તમાન મૂલ્ય આપણને પ્રાપ્ત થયું અહીં 3,50,469 તે લખીશું, અને પ્રોજેક્ટ એ માટેનું આપણને શરૂઆતનું રોકાણ કીધેલું છે દાખલામાં કે પ્રોજેક્ટ એનું શરૂઆતનું રોકાણ 3,40,000 છે તો તે આપણે ધ્યાનમાં લઈશું। 3,50,469 માઇનસ 3,40,000 તો 10,469 મળશે ચોખ્ખું વર્તમાન મૂલ્ય 5% વટાવ દરે। ત્યાર પછી 8% ટ્રેજરી બિલે ચોખ્ખું વર્તમાન મૂલ્ય, તો 8% ટ્રેજરી બિલે આપણે ગણતરી કરી કુલ વર્તમાન મૂલ્યની 3,32,724 તો તે આપણે લખીશું, અને શરૂઆતનું રોકાણ 3,40,000 તો આપણને માઇનસમાં મળશે જવાબ, એટલે કે નુકસાન થશે અહીં। તો 8% ટ્રેજરી બિલે આપણને 7,296 રૂપિયાનું નુકસાન થશે। તો આ થઈ પ્રોજેક્ટ એ માટેની ગણતરી, તો હવે આપણે સેમ ટુ સેમ આ રીતે પ્રોજેક્ટ બી માટે ગણતરી કરીશું। સાવ સહેલો દાખલો છે, જે આપણને રકમ આપેલી છે તે આપણે 1 બાય 1 મૂકવાની છે। તો પ્રોજેક્ટ બી માટે વર્તમાન મૂલ્યની ગણતરી, સૌ પ્રથમ વર્ષ, ત્યાર પછી રોકડ પ્રવાહ આપણને આપેલો છે પ્રોજેક્ટ બી માટેનો, તો 1,80,000, 1,80,000, 2 લાખ તો તે આપણે લખી દઈશું,
त्यार पछी चोक्कस समकक्ष किंमत आपने आपेली छे प्रोजेक्ट बी माटेनी 0.9 0.8 0.7 तो ते आपणे लखी दईशुं। आ बन्नेनो गुणाकार करीशुं तो चोक्कस समकक्ष रोकड़ प्रवाह मळशे 1,62,000 1,44,000 ने 1,40,000। त्यार पछी आपणे 5% वटा दरे गणतरी करीशुं आपने आपेलो छे रकममां 0.952 0.907 ने 0.864। आ बन्नेनो गुणाकार करीशुं तो आपणने 5% वटा दरनुं वर्तमान मूल्य मळशे। प्रथम वर्षनुं बीजा वर्षनुं अने तीजा वर्षनुं तो आपणने कुल वर्तमान मूल्य मळशे 4,05,792। तेवी ज रीते आपणे 8% ट्रेजरी बिलना उपर दरे गणतरी करीशुं तो आपणे जेम प्रोजेक्ट एमां आपणे 8% ट्रेजरी बिलनी उपर दरनी गणतरी करी तेवी ज रीते आ प्रोजेक्ट मी माटे आपणे गणतरी करीशुं। तो प्रथम वर्ष 0.926 0.857 अने 0.794 आवशे। त्यार पछी चोक्कस समकक्ष रोकड़ प्रवाह साथे 8% ट्रेजरी बिलना उपदरनो गुणाकार करीशुं तो आपने वर्तमान मूल्य मळशे प्रथम वर्षनुं बीजा वर्षनुं अने तीजा वर्षनुं। तो आपने कुल वर्तमान मूल्य मळशे 8% ट्रेजरी बिले 3,84,580। ત્યાર પછી તેના ચોખ્ખા વર્તમાન મૂલ્યની ગણતરી કરીશું તો આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર કુલ વર્તમાન મૂલ્ય માઇનસ કુલ રોકાણ। તો આપણે સૌપ્રથમ 5% વટાવ દરે ચોખ્ખા વર્તમાન મૂલ્યની ગણતરી કરીશું તો કુલ વર્તમાન મૂલ્ય 5% વટાવ દરનું 4,05,792 તો તે આપણે લખીશું। ત્યાર પછી કુલ રોકાણ કે શરૂઆતનું રોકાણ તો આપણને પ્રોજેક્ટ બી માટેનું રોકાણ આપેલું છે 3,30,000 તો તે આપણે ધ્યાનમાં લઈશું તો આપણને 75,792 મળશે ચોખ્ખું વર્તમાન મૂલ્ય। તેવી જ રીતે 8% ટ્રેજરી બિલે આપણે ચોખ્ખા વર્તમાન મૂલ્યની ગણતરી કરીશું તો કુલ વર્તમાન મૂલ્ય 8% ટ્રેજરી બિલે 3,84,580 માઇનસ 3,30,000 શરૂઆતનું રોકાણ તો આપણને 8% ટ્રેજરી બિલે ચોખ્ખું વર્તમાન મૂલ્ય 54,580 મળશે। ત્યાર પછી આપણે લાસ્ટમાં નિર્ણય આપવાનો છે તો આપણે સૌપ્રથમ જોવાનું કે પ્રોજેક્ટ એમાં 5% વટાવ દરનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય 10,459 છે અને ચોખ્ખું વર્તમાન મૂલ્ય પ્રોજેક્ટ બીમાં 5% વટાવ દરે 75,792 એટલે કે આ પ્રોજેક્ટ 1% વધારે છે। તેવી જ રીતે 8% ટ્રેજરી બિલે આપણે જોઈએ તો પ્રોજેક્ટ એમાં નુકસાન થાય છે જ્યારે પ્રોજેક્ટ બીમાં આપણને 8% ટ્રેજરી બિલે ચોખ્ખું વર્તમાન મૂલ્ય 54,580 થાય છે તો પ્રોજેક્ટ બી આપણને ફાયદાકારક છે। તો માટે આપણે નિર્ણય આપવાનો કે પ્રોજેક્ટ બી સ્વીકારવો જોઈએ કારણ કે તેનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય 5% વટાવ દરે અને 8% ટ્રેજરી બિલે પ્રોજેક્ટ 1% વધુ છે અને પ્રોજેક્ટ એનો અસ્વીકાર કરવો જોઈએ કારણ કે તે વધુ જોખમી છે કારણ કે 5% વટાવ દરને આપણે જોઈએ તો તેનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય માત્ર 10,469 છે અને 8% ટ્રેજરી બિલે નુકસાન આપણને પ્રાપ્ત થાય છે 7,296 તો વધારે જોખમી છે તો માટે અહીંયા આપણે લખવાનું કે પ્રોજેક્ટ એ વધુ જોખમી છે। તો આ દાખલાની ગણતરી આ રીતે કરવાની હતી તો આની ગણતરી અહીં પૂરી થાય છે।